छोटा उदयपुर जिला संखेड़ा विधानसभा की बैठक के लिए कांग्रेस द्वारा धीरूभाई भील के नाम की घोषणा की गई। गुजरात विधानसभा चुनाव की तैयारियों को परिपूर्ण करने के तहत राजकीय पक्षों द्वारा अब चुनावी मैदान में अपने उम्मीदवारों को उतारा जा रहा है, जहां कांग्रेस द्वारा आज राज्यभर की अलग अलग बैठक के लिए 143 जितने उम्मीदवारों की घोषणा करने के साथ छोटा उदयपुर जिला की संखेड़ा विधानसभा बैठक पर भी कांग्रेस द्वारा अपने उम्मीदवार के नाम की घोषणा की गई है। कांग्रेस द्वारा 139 विधानसभा संखेड़ा बैठक के लिए कांग्रेस के नेता वैसे धीरूभाई भील के नाम की घोषणा करने के साथ उन्हें टिकट दी गई है, जहां धीरूभाई भील ने दर्शाया था कि ये उनका आखिरी चुनाव है, जो ये चुनाव में वे विधानसभा में मतदार भेजेंगे, उन्हें ऐसा सुनिश्चित विश्वास था। गुजरात विधानसभा संखेड़ा बैठक पर से कांग्रेस के उम्मीदवार धीरूभाई भील के नाम की घोषणा होने के साथ ही बोडेली नगर में अलीपुरा चौरास्ते के पास कांग्रेस कार्यकर्ताओं द्वारा इकट्ठा होने के साथ धीरूभाई भील को पुष्पमाला तथा आतिशबाजी के साथ खुशहाली व्यक्त की गई। संखेड़ा विधानसभा कांग्रेस के लिए एकमात्र उम्मीदवार वैसे धीरूभाई भील पहले भी विधायक रह चुके हैं, ऐसे में वे स्थानीय लोगों के लिए भी काफी लोकप्रिय बन चुके हैं। जहां 139 संखेड़ा विधानसभा बैठक पर से कांग्रेस द्वारा धीरूभाई भील के नाम की घोषणा करने के साथ ही आज उनके लिए खुशहाली मनाने के साथ उनके द्वारा दृढ़ निश्चय दर्शाते हुए उनका जीत होगी वैसा विश्वास दर्शाया था। ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને છોટાઉદેપુર જિલ્લાની 139 વિધાનસભાની જે ટિકિટ બેઠક છે એમને જે ધીરુભાઈ ભીલને કોંગ્રેસમાં આપણે જાહેર કર્યા છે, ત્યારે આપણી સાથે ધીરુભાઈ ભીલ છે જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે હાલમાં, અને હાલમાં બોડેલીમાં એમનું સ્વાગત કરવામાં આવ્યું છે, ત્યારે એમની સાથે વાત કરીશું કે આપણે જે ધારાસભ્ય તરીકે આપણે જાહેર કર્યા છે, આપ શું કહેશો અને પ્રજા વચ્ચે આપ કઈ રીતે જશો? 139 વિધાનસભા સંખેડામાં મારું જ્યારે નામ આવ્યું ત્યારે મને આનંદ એ વાતનો થયો કે પાર્ટી હાઈકમાન્ડ જે છે, હું જે વફાદારી રાખી હતી, કારણ કે અગાઉ 17માં ઘણું બધું કોઈ કા બાજુ આવો, કોઈ આટલા પૈસા આપો, ત્યાર પછીને પણ હજુ રીઝવવાના પ્રયત્નો કરતા હતા, પણ મેં પણ પાર્ટીને વફાદાર રહ્યો એટલે પાર્ટી પણ મને વફાદાર રહીને મને પહેલું નામ જાહેર કર્યું, એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ હાઈકમાન્ડનો આભાર માનું છું। ઘણી બધી વાતો છે કેવી રીતે જવું, મોંઘવારી બાધા મૂકી દીધી છે, રોજગારી યુવાનોને ક્યાંય મળતી નથી, ખેડૂતોને પણ ખેડૂતોના પ્રશ્ન હું માનું છું, ત્યાં સુધી અહીંયા ઘણા મુખ્યમંત્રી સાહેબ પણ આવી ગયા, ચોમાસા 4 મહિના પહેલાં પૂરની જે ભયંકર વિકટ પરિસ્થિતિ આવી, એ વિકટ પરિસ્થિતિમાં આજ દિન સુધી કેટલું આપ્યું શું છે એ મતદારો જાણે છે, એટલે મારે એ બાબતે કંઈ કહેવું નથી, પણ એનો જવાબ કારણ કે 5મી તારીખે મતદારો જાગૃત મતદારો છે આવશે। ખેડૂતોની મશ્કરી કરી, અહીંયા જેનું પૂરમાં હોનારતમાં નુકસાન થયું એની પણ મશ્કરી રૂપ કહી દઉં, અનેક મુદ્દાઓ છે, અનેક પ્રશ્ન છે, અને જે ધીરુભાઈ ભીલ કહી રહ્યા છે કે 5મી તારીખે જે પ્રજા છે જવાબ આપશે, આપણી સાથે બીજા એક કાર્યકર છે કોંગ્રેસના, આપણે એમની સાથે વાત કરીશું। અમજદભાઈ શું કહેશો, ચૂંટણી આવી ગઈ છે અને જે ચૂંટણી તૈયારીઓ શું કહેશો? છોટાઉદેપુર જિલ્લાની 139 વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષ હાઈકમાન્ડે જે 43 નામની જે જાહેરાત કરી છે એમાં અમારા ભાઈ તરીકે ઓળખાતા ધીરુભાઈ ભીલને કોંગ્રેસ કેન્ડિડેટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, અને અમિતભાઈએ પરમ દિવસે કીધું હતું કે આ વખત ધીરુભાઈ ભીલ 25,000 મતે સંખેડા વિધાનસભા મતદારો મત આપીને બહુમતીથી ધીરુભાઈને જીતાડશે એવી અમારી આશા છે, લાગણી છે, કેમ કે બેરોજગારી બી એટલી છે અને ભ્રષ્ટાચાર બી એટલું છે, એટલે લોકો